જમાલ કાલુ અને પિયારે મુરસી ખાનના જૂના મકબરામાં જઈ ત્યાંથી સ્કૂલમાં પાછા ફરે છે આપણે ત્યાં કેવી પેટર્ન બનાવીશું અને એમાં એમને યાદ આવે છે કે પહેલાં આપણે શાળામાં આવી ઈંટોની પેટર્ન બનાવેલી હતી પછી એ કડિયા જુદી જુદી પેટર્ન બનાવે છે જુઓ કેવી પેટર્ન બનાવેલી છે એ જોઈએ તેમણે આ રીતે ભોય તળિયા પર ઈંટોને આવી રીતે ગોઠવી અને સરસ પેટર્ન બનાવી એમાં આ રીતે ચોરસ ખાનાઓમાં જુદી જુદી ગોઠવણી કરીને સરસ મજાની ડિઝાઇનો બનાવેલી છે એક એક ડિઝાઇન તમે જુઓ તેમાં ઈંટોની ગોઠવણી જુઓ છે ને સરસ મજાની ગોઠવણી આ ગોઠવણીને પાઠ્યપુસ્તકમાં ત્રણ નંબરના પાન પર દોરેલી છે આ દરેક પેટર્ન જુઓ જુઓ આ પહેલી પેટર્ન છે અહીં ઈટોને આ રીતે ગોઠવી ચોકડી પાડી અને વચ્ચેના ભાગમાં આ રીતે ઈટોને ગોઠવી છે આ પેટનને નોટબુકમાં મારી સાથે દોરો પેન્સિલ અને માપ લો પહેલા ચોરસ દોરી દઈશું મારી સાથે સાથે દોરવાનો પ્રયત્ન કરો જુઓ હવે વચ્ચેથી આ રીતે ઈંટો દોરેલી છે તો એમ ચોકડીના ભાગમાં ઈટો દોરીશું આપણે આવી રીતે હવે તમે જાતે આ બાજુનો ભાગ આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ પછીથી દોરી દેજો હવે આપણે બીજી પેટન જોઈએ આ પેટર્નમાં ઈંટોને આમ ત્રાંસી ગોઠવી અને પેટર્ન બનાવેલી છે એ જ રીતની પેટર્નની આ બીજી લાઈન ત્રીજી લાઈન એમ આ રીતે ઈંટોની સરસ મજાની પેટર્ન બનાવેલી છે આ પેટનને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં ઊભી ત્રણ ઇંટો આડી ત્રણ ઇંટો ઊભી ત્રણ ઇંટો એમ ઈંટોને ગોઠવી અને સરસ પેટન બનાવેલી છે આ પેટર્ન જુઓ આ પેટનમાં પણ આપણે જે પેટન દોરી એના જેવી જ ઈંટોની ચોકડી પાડેલ છે પરંતુ પેલી ડિઝાઇનમાં ઊભી ઈંટોની ચોકડી પાડેલી હતી અહીં આડી ઈંટોની ચોકડી પાડેલી છે બંનેના દેખાવમાં કેવો ફરક પડે છે એ જુઓ જો આ બંને પેટર્નમાં ઈંટોની ગોઠવણી સહેજ બદલી તો એના દેખાવમાં કેવો ફરક પડે છે આ રીતે તમે દરેક પેટર્નમાં ઈંટોને કેવી રીતે ગોઠવેલી છે એ જુઓ અને એની પેટર્ન સમજવાનો પ્રયત્ન કરો